આજે તો રિયા ભાભી ને ગુલાબ મળી ગયું હશે. શી ખબર એમના છોકરાએ એમનો ગુલાબ આપ્યો કે નહીં. રિયા ભાભી ને ગુલાબ મળી ગયું હશે? નહીં. હા, શેનો ગુલાબ? શરમ વરમ આવે છે કે વેચી ખાધી? અને રિયા ભાભી ને કેમ ગુલાબ મોકલાયું તું? મે મારા શું લેવા મોકલાવું પડે એમના ગુલાબ? રિયા ભાભી ના મિત્યાએ લોચો માર્યો લાગે છે. એ તો મને મિતે કીધું કે કરણ કાકાએ તમને ગુલાબ આપ્યું કે નહીં, કે મારા મમ્મી ને તો ગુલાબ મોકલાયું. અરે હા, એ તો મેં એને ગુલાબ આપ્યું તું મિત ને, એને એની માના આપી દીધું. આ છોકરાઓ કોકના ઘરમાં ઝઘડો ના કરાવવા. મને કેમ એવું લાગે છે કે મારા ઘરના તમારા ઘરના ભેગા કરવા પડશે? કે મેં શું કર્યું એવું? મને આજ સુધી ગુલાબની પાંદડી નહીં આપી, આ લોકોને ગુલાબ વેચવા નીકળ્યા છો? અરે એ છોકરાને મેં ગુલાબ રમવા માટે આપ્યું હતું, તું મને કેમ એવું કહું છું ગુલાબ વેચવા નીકળ્યા છો? છોકરાને રમવા નતું આપ્યું, છોકરાની માને રમવા આપ્યું હતું. અને રોઝડે હોય અને મેં કીધું હોય ને કે ગુલાબ આપો મને, તો એમ કે આવું સારું ના લાગે, નાના છોકરા જેવું લાગે છે. તે નાના છોકરા જેવું જ લાગે ને? બોલ્યા વગર બેસી રહો ને તો આખી સોસાયટી ભેગી કરીશ. અમે કરીએ તો નાના છોકરા જેવું, અને તમે કર્યું એ શું? અને તમે બેસો, હું મિતને લઈને આવું છું, એટલે ખબર પડે સાચું છું ખોટું છું. અરે રોજડીમાં જ આવા સીન થયા તો બીજા ડે કેમ ના કરે હું તો. ના નાના છોકરાઓ તો છે ને ફસાઈ દે. આખો દિવસ શું આ પક્ષીઓને જોજો કરો છો? તમે જુમા નહીં ગયા કોઈ દિવસ? કોને કીધું જુમા નહીં ગયા? આખી જાન લઈને ગયેલા અમે જુમા.